નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકારું છું. હું રાજેશ શુક્લ આ વિડીયો ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત જેની અંદર પ્રકરણ 5 સમાંતર શ્રેણી, તેના સૂત્ર તો તમને ખ્યાલ જ હશે મિત્રો. આગળના વિડીયો તમે જોયા, લાઇક આપી અને શેર કર્યા બદલ આપનો ખૂબ આભાર. તમે બધા જોવો જ છો તો આપણે અહીંયા જોઈએ છીએ ખરા ખોટા, જેની અંદર આપણે પહેલાં સૂત્ર આપણે પાકા કરી લીધા હોય તો આપણે માટે ખૂબ સરળ રહેતો હોય. તો ખરા ખોટાની અંદર પહેલું વિધાન જોઈએ, આપને આપેલું છે, જો કોઈ સમાંતર શ્રેણી માટે એસ એન 5n² + 3n હોય તો એ એન બરાબર 10n - 2 થાય. તમને સૂત્ર ખ્યાલ છે મિત્રો, શું સૂત્ર છે? તો કે એ એન બરાબર એસ એન એસ એન માઇનસ 1, આ સૂત્ર છે. તો આપણે એ એન મળે. તો હવે આપણી પાસે એસ એન છે. શું છે એસ એન? તો આપણી પાસે એસ એન છે 5n² + 3n. હવે આપણે અહીંયા મેળવીએ તો અહીંયા આપણે જોશું તો 5n - 1 - 2 અને 3n - 1. અહીં આપણે કૌંસ ખોલીએ તો 5n² + 3n, અહીં આપણે કૌંસ ખોલીએ તો પહેલા પદનો વર્ગ એટલે 5n² માઇનસ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, 5 × 2 = 10n. અહીં આપણે 1 થશે તો 5 × 1 = 5. હવે આપણે અહીં જોઈએ આ માઇનસમાં આવશે અને અહીંયા આપણે જોઈએ તો પ્લસ છે, તો પ્લસ માઇનસ 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 3n અને પ્લસ 3. હવે આપણે જોશું તો 5n² 5n² જશે, 3n અને 3n જશે. હવે આપણી પાસે છે તો કે 10n અને અહીંયા છે 3, અહીંયા છે માઇનસ 5, તો આપણી પાસે રહેશે 10n - 2. તો આ વિધાન કેવું થશે? સાચું. તો આપણે સૂત્ર ઉપરથી છે આપણે તરત ખ્યાલ આવે છે, આ પૂર્ણવર્ગ પદાવલીને આવી પડે n² 2n + 1, એટલે આની ઉપરથી આપણે આ વિસ્તરણ કરેલું છે અને આગળની નિશાની માઇનસના અનુલક્ષીને કામ કરેલું છે. હવે આપણે જોઈએ બીજું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી છે n + 1/2 થાય, તો કે હા. હવે આપણે જોઈએ તો સરાસરી જોઈ છે તો આપને ખ્યાલ છે કે n પદોનો સરવાળો, તો n પદોનો સરવાળો એટલે શું થશે? n + 1/2. હવે આપણે એ જોઈએ તો આપણી પાસે કુલ સંખ્યા કેટલી છે? તો કે n છે. આ સરાસરી આપણે જોઈએ છે તો આની અંદર n જશે તો આપણી પાસે વધ્યું શું? તો આ મળે છે, તો કે હા. તો વિધાન કેવું થશે? સાચું થશે. હવે આપણે જોઈએ તો કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ઋણ ન હોઈ શકે, એવું બને નહીં. ઘણી શ્રેણી હોય જેની અંદર આપણે ઋણ સંખ્યાથી શરૂ કરતા હોય તો એનું પ્રથમ પદ છે ઋણ હોય છે, તો આ વિધાન કેવું થાય? ખોટું થાય છે. હવે આપણે આપે છે, જો કોઈ સમાંતર શ્રેણી માટે એસએન 7n² - 3 હોય તો એ એન છે આટલા થાય છે. તો આ સૂત્ર મુજબ આપણે કામ કરીએ તો એસએન આપણે અહીં જોઈએ છે તો એસએન - n - 1. હવે આપણે અહીં જોઈએ તો આપણી પાસે છે 7n² અને 3, અને આપણે આની અંદર છે n² 2n + 1, આની મુજબ જાય તો અહીંયા શું થશે? -7n² + 7 × 14n અને -7, અને સાથે શું છે? તો કે -3 છે, તો એ કેવું થઈ જશે? +3 થશે. હવે આપણે જોઈએ તો 3 જશે, અહીંયા જશે, 7n જશે. હવે આપણી પાસે રહે છે 14n અને -7, તો આપણે ઉપદ મળે છે, તો કે નહીં. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો આપણે આની અંદર મૂકીને જોઈએ તો આપણે તરત જ ખ્યાલ આવે કે વિધાન સાચું છે કે ખોટું. હવે આપણે કીધું છે જો 14 અને 28 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો એ છે 42 થાય. હવે પ્રથમ પદ અહીંયા 14 આપેલું છે, તો ક્રમિક પદ આપણે અહીંયા લઈએ ધારો કે, અને આપણે એને A1 તરીકે, A2 તરીકે અને A3 તરીકે લઈએ તો પણ આપણે એ પદ મળી શકતા નથી, તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. તો આ વિધાન પણ છે અહીંયા ખોટું. તો અહીંયા આપણે જોઈએ છીએ મિત્રો, સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે સરળતાથી છે ખ્યાલ આવતો હોય છે. આગળ જોઈએ આપણે છઠ્ઠું વિધાન જોઈએ મિત્રો. તો સમાંતર શ્રેણી 3, 9, 15 નું 16મું પદ 93 થાય, તો આપણે 16મું પદ જોઈએ. તો 16મું પદ આપણે અહીં જોઈએ તો એ આપણી પાસે કેટલો છે? 3. 16 - 1 તફાવત કેટલો છે? તો કે 6નો તફાવત છે. આ 3 છે
આ 15 છક 90 તો 93 થયા તો કે હા તો વિધાન છે કેવું છે સાચું છે તો સૂત્રનો ઉપયોગ કરવાનો છે સૂત્ર આપણે ઉપયોગ જે કર્યું છે એ આ સૂત્ર છે જેની અંદર આપણે તફાવત છે આ બંનેની બાદબાકી લીધી ડી એ વત્તા એન માઇનસ એક ઇન્ટુ ડી આની અંદર આપણે મૂકીએ એટલે આપણે ખ્યાલ આવે હવે આપણે આપેલું છે સાતમું કે જો સમાંતર શ્રેણી એ એન માઇનસ પાંચ એન વત્તા દસ હોય તો વીસમું જે પદ છે 110 થાય હવે આપણે 20 કીધા છે એ એન છે અહીંયા એનની જગ્યાએ હું 20 મૂકું તો 20 પંચાને 100 પણ કેવા છે માઇનસ છે અને અહીંયા 10 છે આપણી પાસે તો આપણી પાસે અહીંયા 100 થયા અને અહીંયા આપ્યા છે 10 તો માઇનસ 90 જવાબ આવે 110 તો થશે નહીં જો પ્લસ હોત તો થાત તો જવાબ સાચો આવત પણ અત્યારે અહીંયા કેવું છે માઇનસ આવે છે એટલે આ વિધાન કેવું છે ખોટું છે હવે આપણે કીધું છે સામાન્ય તફાવત 5 આવે સમાંતર શ્રેણી 35 30 25 તો 30માંથી 35 જાય તો તફાવત આવે માઇનસ 5 તો આ વિધાન પણ કેવું છે ખોટું છે કારણ કે આપણે બાદબાકી આમાંથી આ કરશું 30માંથી 35 બાદ કરશું 25માંથી 30 બાદ કરશું માઇનસ 5 મળે 10 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણી માટે એ 5 અને એ 6 બરાબર એ 2 એ 9 થશે એ બંનેનું આપણે જોવાનું છે હવે એ 5 અને એ 6 તો 5 એટલે શું થયું એ વત્તા 4D અને 6 માટે આપણે લઈએ તો 5D થશે તો આનો અર્થ થયો 2A અને 9D થયા હવે આપણે જોઈએ તો આપણે આપેલું છે એ 2 અને એ 9 તો આની માટે લઈએ તો એ વત્તા ડી થશે અને આની માટે લઈએ તો એ વત્તા 8D થશે તો 2A અને 8ને 1 9D તો બંને સરખા આવે છે તો કે હા સરખા આવે છે ને તો અહીં આપણે લખશું આ વિધાન કેવું છે સાચું છે હવે આપણે કીધું છે કે 17 પદો ધરાવતી શાંત શ્રેણી માટે એ વત્તા 17 મીન્સ કે એ વત્તા એ 17 છે અને 2 એ 9 થાય તો આપણે એ પદ જોઈએ કે એ પછી આપેલું છે 17 એટલે અહીંયા 16D થશે હવે આપણે એ જોઈએ તો 2A અને 16D થયા હવે બે કોમન હું કાઢું બે હું કોમન કાઢું તો અહીંયા મારી પાસે રહે એ વત્તા 8D આનો અર્થ થાય છે શું થશે અહીંયા તો કે એ 9 થશે તો અહીંયા આનો અર્થ થાય છે એ 9 તો આ વિધાન કેવું થાય છે તો કે સાચું થાય છે તો આપણે તરત જ ખ્યાલ આવે છે કે સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો સરળતાથી જવાબ મેળવી શકાય તો સૂત્ર પાકા કરવા ખૂબ જરૂરી છે તો આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો જેની અંદર પહેલું વિધાન છે એસ એન માઇનસ 2 એસ એન માઇનસ 1 પ્લસ એસ એન માઇનસ 2 તો જવાબમાં શું મળે ડી મળશે એ એન મળશે કે એસ એન તો અહીં આપણે જોઈએ અને આપણે અલગ કરી નાખીએ 2 એસ એન છે માઇનસ 1 તો એને આપણે બે પદમાં મૂકી દઈએ માઇનસ આ 1 ને 1 2 થઈ ગયા સાથે છે એસ એન માઇનસ 2 હવે આપણે આ પદ જોઈએ એટલે શું થઈ ગયું એ એન અહીંયા આપણે આને આગળ લઈ લઈએ તો આ પદ જે છે માઇનસ નિશાની બહાર કાઢી નાખીએ અથવા આ પદ લઈ લઈએ તો આ બીજું પદ થયું તો એ થાય છે એન માઇનસ 1 તો આ એક રીતે શું થયું તો કે તફાવત થયો તો જવાબ કેટલો મળશે ડી હવે આપણે આપેલું છે મિત્રો કે ક્રમિક પદો આપેલા છે 1x + 2 1x + 3 અને 1x + 5 સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો એક્સ મેળવો હવે આપણે ખબર છે તફાવત તો સમાન છે ક્રમિક પદ છે એટલે આની અંદરથી બીજામાંથી પહેલું બાદ કરીએ તો આપણે ડી બરાબર અહીંયા આપણે બાદ બાકી લઈએ તો આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું એ જ રીતે તફાવત છે એ ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીએ હવે આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે જે સામાન્ય લસાઅ જે નીકળે તો x + 3 + 2 અહીંયા આપણે જોઈએ તો x + 2 આની સાથે ગુણાઈ જાય આ માઇનસ છે એટલે માઇનસ અને એ જ રીતે અહીંયા x + 3 અને આ માઇનસ છે અહીંયા પણ x + 5 અને x + 3 બંનેના છેદમાંથી x + 3 જશે અહીંયા જોશું તો x જશે પ્લસ માઇનસ જશે તો 2 3માંથી 2 જશે એટલે 1 વધશે 1 + 2
અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે આ પદ ઉડી ગયું છે, પાંચમાંથી ત્રણ જાય, માઇનસ બે વધશે, અહીંયા છે એક્સ પ્લસ પાંચ, સામસામો ગુણાકાર કરીએ, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો અહીંયા મળે છે એક્સ પ્લસ પાંચ, આની સાથે ગુણાય તો બે એક્સ વત્તા ચાર, એક્સ આ તરફ જશે એટલે ત્યાં એક્સ વધશે, ચાર આ તરફ આવશે એટલે જવાબ મળશે એક. તો જવાબ આપણે જે પ્રાપ્ત થાય છે એ કેટલો થશે? એક પ્રાપ્ત થશે. હવે આપણે કીધું છે ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા એમ કરીને એન પદ સુધી છે, જેનો સરવાળો છે આપણે ટુ મીન્સ કે 224 224 પ્રાપ્ત થાય છે. તો એન કેટલા એ આપણે જોવાનું છે. તો એસએન આપણે આપી દીધું છે, તો એસએન આપણી પાસે છે. હવે આપણે કીધું છે એ કેટલો છે? તો કે ત્રણ છે, અને એન આપણે ગોતવાનો છે. તો આપણે અહીંયા 224 મૂકી દીધા છે. આપણી પાસે સૂત્ર આ રીતે પણ મૂકી, અહીં આપણે લઈએ ટુ એ એન માઇનસ એક ઇન્ટુ ડી, આની અંદર આપણે કિંમત મૂકીએ તો આપણી પાસે એનની કિંમત જોવાની છે. અહીં 224 છે, એન આપણી પાસે નથી. અહીં આપણે લઈએ પહેલું પદ તો ત્રણ દુને છ, એન આપણી પાસે નથી, ડી થશે પાંચમાંથી ત્રણ જાય, બે મળશે, અહીંયા બે આની સાથે ગુણી નાખીએ એટલે આપણી પાસે થશે 448. અહીં આપણે એન મળશે છ, ટુ એન માઇનસ ટુ, અને આપણી પાસે છે 448 એન, અને ટુ એન અને માઇનસ જશે એટલે ચાર રહેશે. હવે આપણે એ જોઈએ તો બે કોમન નીકળી જાય, તો બે કોમન કાઢી નાખીએ એટલે 224 જ થશે. તો આપણે જે પદ મળશે તો ટુ એન સ્ક્વેર વત્તા ફોર એન, અને આ પદને આ તરફ લઈ લઈએ 448, બે વડે ભાગ ચલાવી દઈએ તો આપણી પાસે રહેશે 224. હવે 224ના આપણે ભાગ પાડવાના છે, તો 224ના આપણે ભાગ પાડીએ તો 224 બે વડે ભાગ ચલાવીએ, એક એક બે, બેથી ચલાવીએ, બે પાંચ દસ, બે છ, બેથી ચલાવીએ, બે દું અને 28 56, અહીંયા લઈ આવીએ 14, અહીંયા લઈ આવીએ 7 અને 7. હવે આપણે જોઈએ તો આપણે ક્યાં બે પદ મળે છે 224માં, તો 7 2 14, 2 2 4 2 8, 2 16, તો 16માંથી 14 બાદ કરીએ એટલે આપણે બે મળે છે. હવે આપણે અહીં જોઈએ તો એન પ્લસ 16 અને એન માઇનસ 14, તો આ માઇનસ થશે અને આ પ્લસ થશે, તો આપણો જવાબ શું મળશે મિત્રો? તો કે 14 આપણે પ્રાપ્ત થશે. તો આ રીતે છે આપણે સરળતાથી મેળવી શકીએ. આપણે જોઈએ તો ચોથું છે સમાંતર શ્રેણીનું 7મું પદ અને 13મું પદ અનુક્રમે 36 અને 66 છે. 7મું પદ કીધું છે મિત્રો, તો 7મું પદ છે આપણી પાસે જોઈએ તો કેટલા છે? 36. હવે 7મું પદ એટલે 6d અને એ છે 36, અને 13મું પદ, તેરમું પદ આપણે જોઈએ તો એ વત્તા 12d, એ આપણી પાસે છે 66. હવે આપણે કીધું છે તો શ્રેણીનું 19મું પદ કયું હશે? હવે આપણે એ જોઈએ તો બાદબાકી લઈએ, આ પદ જશે 6 રહેશે, અને અહીં આપણે બાદબાકી લઈએ તો 0 અને 30, એટલે કે ડીનો જે જવાબ આવશે 5 આવશે. હવે હું 5 આની અંદર મૂકું તો 30 થયા એટલે એની કિંમત આવશે 6 આવશે, 5 6 30 બાદ થશે એટલે 6 મળશે. હવે એ અને ડી આપણે પ્રાપ્ત થઈ ગયા. મારે 19મું પદ જોઈએ છે, તો 19મું પદ એટલે કેટલા થશે? એ વત્તા 18d, તો એની કિંમત છે 6 લઈએ અને 18 5 90, તો એ કેટલા આવશે? 96 આવશે. તો આપણે જે જવાબ પ્રાપ્ત થશે એ કેટલો પ્રાપ્ત થશે? 96 પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે મૂકીએ છીએ જવાબ છે 96. હવે આપણે આપેલું છે કે સમાંતર શ્રેણી એસએન 3n² પ્લસ 7n હોય તો એ એનનું મૂલ્ય કેટલું થાય? તો આપણે અહીંયા જોઈએ સૂત્ર મુજબ લઈએ તો આપણે ખ્યાલ આવે કે કેટલું મળશે. આપણી પાસે છે એસએન એટલે 3n² + 7n, અહીંયા આપણે લઈએ તો પદની અંદર જશું આપણે તો 3 અને એનનો વર્ગ 2n અને પ્લસ 1 છે, અને સાથે છે 7 અને એન માઇનસ 1. તો આપણે જોઈએ તો 3n² + 7n, અહીંયા રહેશે 3n² માઇનસ માઇનસ પ્લસ 6n અને માઇનસ 3 વત્તા 7n માઇનસ 7,
આ વત્તા છે કેવા થઈ જશે માઇનસ માઇનસ છે એ પ્લસ થશે તો આ પદ જશે આ પદ જશે તો હવે આપણી પાસે શું વધે છે તો કે છ એન છે સાતમાંથી ત્રણ જાય એટલે ચાર તો છ એન વત્તા ચાર આપણે મળશે તો જવાબ મળશે છ એન વત્તા ચાર તો આપણે જોઈએ છીએ મિત્રો સૂત્રનો ઉપયોગ જો કરીએ તો આપણે સરળતાથી છે કિંમત પ્રાપ્ત થાય અને એક માર્ક આપણે પૂરો મેળવી શકીએ છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ મિત્રો તો જો કોઈ સમાંતર શ્રેણી એ 25 માઇનસ એ 10 105 હોય તો ડીની કિંમત શોધો હવે આપણે જોઈએ એ 25 અને એ 10 105 છે 25 એટલે 24 ડી 10 એટલે 9 ડી 105 છે આ એ જશે 24માંથી આપણે 9 કાઢી નાખ્યા તો આપણે જશે તો 15 થશે 15 ડી બરાબર 105 તો 15 વડે આપણે ભાગ ચલાવીએ તો 15 7 105 તો અહીંયા જવાબ આપણે પ્રાપ્ત થાય એ કેટલો થશે 7 પ્રાપ્ત થશે હવે આપણે જોઈએ તો 7મું તો કે પ્લસ 3 4 કે માઇનસ 1 અને 5 કે વત્તા 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કેની કિંમત હમણાં જ આપણે જોઈએ તફાવત જોવાનો છે તો બંનેનો તફાવત છે એ સામાન્ય આવશે તો અહીંયા આપણે બીજામાંથી પહેલું બાદ કરીએ એટલે આપણે આ રીતનું પદ મળે પ્લસ માઇનસ માઇનસ અને ત્યાર પછી ત્રીજામાંથી આપણે બીજું બાદ કરીએ એટલે પ્લસ છે માઇનસ થશે અને માઇનસ છે પ્લસ થશે અહીંયા જોઈએ આપણે તો 4 કેમાંથી 1 કે જાય એટલે 3 કે અને આ માઇનસ 4 મળે અહીંયા આપણે બાદ કરીએ એટલે કે મળશે અને આ છે 4 છે હવે આપણે કેને આ તરફ લઈ લઈએ અને 4ને આ તરફ લઈએ તો આપણી પાસે રહ્યા 2 કે અને 8 તો 2 ચોક 8 તો કેની કિંમત કેટલી મળશે 4 પ્રાપ્ત થશે તો કેની કિંમત છે 4 તો આપણે જોઈ શકીએ છીએ કે કેની કિંમત આપણે પ્રાપ્ત થઈ જો કોઈ સમાંતર શ્રેણી માટે એ 2 18 છે હવે એ 2 લઈએ એટલે કે એ વત્તા ડી કેટલા આપ્યા છે 18 છે અને આપ્યા છે એ 6 છ એટલે 5 ડી એ આપ્યા છે 38 આપણે બાદબાકી લઈ લઈએ તો બાદબાકી લેશું એ જશે અહીંયા રહેશે 4 ડી અને અહીંયા આપણે લઈએ તો 0 3માંથી 1 જશે તો 2 આપણે માઇનસ તો ડી બરાબર 5 મેળવો આપણે હવે આ કિંમત છે આપણે આની અંદર લઈએ તો 5 જશે તો એની કિંમત કેટલી મળશે 13 આ બંને કિંમત આપણે પ્રાપ્ત થઈ ગઈ હવે આપણે 12 જોઈએ છે એ 12 એટલે કે 11 ડી 11 પંચાને 55 અને એની અંદર આપણે 13 ઉમેરી દઈએ તો કેટલા થશે 8 ને 68 તો 3 5 ને 6 અને 8 તો આપણે જવાબ પ્રાપ્ત થશે 68 તો આપણે માત્ર અહીંયા શું કરીએ છીએ કે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ જેથી કરીને સરળતાથી દાખલો થઈ જાય 9મું જોઈએ શાંત સમાંતર શ્રેણીનું પહેલું પદ 7 છે છેલ્લું પદ પહેલું પદ એટલે કે એ 1 એ આપણે 7 કીધું એની પછીનું છેલ્લું પદ એટલે કે એલ એ આપણે કીધું છે 64 તો હવે આપણે કીધું છે બધા પદોનો સરવાળો 710 છે તો કેટલા પદ હશે તો આપણે જોઈએ મિત્રો તો સામાન્ય રીતે સૂત્ર મૂકીએ આપણે એટલે આપણે તરત જ ખ્યાલ આવે કે એસ એન અને એન બાય 2 એ વત્તા એ એન કે એલ હું કહું તો અહીંયા આપણે જોઈએ આપણે જવાબ જે આપેલો છે સરવાળોનો એ કેટલો આપેલો છે તો આપણે જોઈએ છે કે 710 આપેલા છે બાય 2 અહીંયા છે 7 અને 64 છે હવે આપણે અહીંયા જોઈએ તો 710 × 2 અને આ બેનો સરવાળો લઈએ તો 70 70 ને 71 થશે તો 71 આપણે લઈએ છેદમાં તો 10 અને 10 × 2 = 20 તો પદ કેટલા છે 20 તો અહીંયા આપણે જવાબ પ્રાપ્ત થશે 20 અહીંયા આપણે કશું જ નથી કર્યું આનો સરવાળો કરી અને છેદમાં લીધા અહીંયા ભાગ ચાલે છે અને 10 × 20 જવાબ હવે આપણે કીધું છે 5 વત્તા 7 વત્તા 9 એન પદ સુધી છે 165 થાય તો એન કેટલો થશે હમણાં જ આપણે મેળવ્યું હતું એ મુજબ આપણે જઈએ તો એસ એન એન બાય 2 એ હવે આપણે જોઈએ તો એન માઇનસ 1 અને ઇન્ટુ ડી
હવે કિંમત મૂકશું તો આપને એનો જવાબ આપેલો છે 165 એનના છેદમાં 2 2a એટલે 5 2ને 10 આ આપને ખ્યાલ નથી બાદબાકી લઈએ એટલે 2 મળશે હવે જોશું તો 165 ગુણ્યા 2 અને n અહીંયા છે 10 2n માઈનસ 2 10 માંથી 2 જશે એટલે 8 વળશે 165 ગુણ્યા 2 n અને અહીંયા આવ્યા 2n માઈનસ સોરી પ્લસ 8 હવે અહીંયા જોશું આપણે તો કિંમત જે પ્રાપ્ત થાય 2 છે છેદમાં લઈએ તો 2 જશે એટલે આપણે જે કિંમત મળે છે એનો વર્ગ અહીંયા રહેશે 4 થઈ જશે એટલે 4n અને અહીંયા છે 165 બરાબર 0 હવે ભાગ ચલાવીએ તો 165 છે ના ભાગ લઈએ તો 5 થી 5 તરી 15 5 તરી 15 11 તો 5 તરી 15 અને 11 15 માંથી 11 જાય એટલે એન પ્લસ 15 અને એન માઇનસ 11 તો આ માઇનસ મળશે અને આ મળશે પ્લસ તો આપણે જવાબ કેટલો પ્રાપ્ત થાય છે 11 તો એન છે એ આપણે 11 પ્રાપ્ત થાય તો અહીં આપણે જોઈએ છીએ મિત્રો કે ખૂબ સરળ બને માર્ક લેવા છે એ પણ ખૂબ સરળ છે દરેક વિદ્યાર્થી માટે પણ ક્યારે જો આપણે સૂત્ર સરખી રીતે યાદ રાખીએ અને એની સામાન્ય બાબત છે એ પણ ધ્યાનમાં રાખીએ તો આપણી માટે ખૂબ સરળ બનતું હોય છે જો ચેનલ પર સૌ પ્રથમ વખત હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ તરફનું સબસ્ક્રાઈબનું બટન દબાવજો વિડીયો ગમે લાઈક કરી વધુ શેર કરો જેથી કરીને એવા વિદ્યાર્થી સુધી આ શિક્ષણ મળે કે જ્યાં શિક્ષણ પ્રાપ્ત કરવું છે થોડું મુશ્કેલ છે તો યુટ્યુબના મારફતથી એ લોકો પણ શિક્ષણ મેળવી શકે અને શિક્ષણનો પૂરો લાભ મેળવી શકે બસ હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો જય હિન્દ